महताब संग मधुरो सम्मोहक अने सरल मुकेश जी, सौथी पहला तो आ टाइटल सांभळीने ज अत्यारनी सरस मजानी शियाळानी आ रात्रे आपणने बधाने एक हूंफाळो अनुभव थाय। आपणे बधा संगीतना चाहको छीए अने माटे ज अत्यारे वेक्सिननी चिंताओ करता आपणने गीतो वधारे सरस रीतनो एक आस्वाद आपी शके छे। આપણે બધા જ છેલ્લા 2-3-4 મહિના નહીં પણ અમુક 6-7 મહિનાઓથી અથવા તો 1 વર્ષથી પોતાની જિંદગી જીવી નથી શક્યા, પણ આ તમામ તકલીફોમાં પણ આપણો જો કોઈએ સાથ આપ્યો હોય તો એ સંગીત છે। આ સંગીતનું ઋણ આપણા બધાના માઇન્ડ ઉપર એટલું બધું, આપણા હૃદય ઉપર એટલું બધું છવાયેલું છે કે એના વગર આપણે લોકો રહી ન શકીએ, અને માટે જ આજે એક સરસ પ્રકારના અલગ જ કાર્યક્રમને લઈને તમારી સામે ઉપસ્થિત થયા છીએ। મુકેશજીનું નામ આવે એટલે આપણી સામે એક સરળ વ્યક્તિત્વ દેખાય, એ વ્યક્તિત્વ એટલી સરસ રીતે ગીત ગાતા આપણને સંભળાય જાણે કે એ ગીત આપણે પણ ગાઈ શકીએ। યસ, મુકેશજીની ખૂબી એ હતી કે એમણે ગાયેલા તમામ ગીતો શ્રોતાઓને અનુભવ કરાવી શકે કે આ ગીત આપણે પણ સાથે ગુનગુનાવી શકીએ। દરેક ગાયકના ગીતોમાં એવું ન થાય, રફી સાહેબને તમે ગાવાનો પ્રયત્ન કરો તો ક્યાંક તમે તરડાઈ જાઓ, ખેંચાઈ જાઓ, કારણ કે સાહેબે ગાયું છે એ રેન્જનું। મન્નાડે દાદાને તમારે ગાવા હોય તો ક્લાસિકલ સંગીતની તમારી થોડી જાણકારી જોઈએ, પણ મુકેશજીને ગાવા હોય તો તમે સરસ રીતે એમની સાથે એ ભાવ સાથે વહી શકો। ક્રિકેટની ભાષામાં જો વાત કરીએ તો મોહમ્મદ રફી સાહેબને આપણે ક્રિકેટના સચિન તેંડુલકર ગણીએ, કિશોર કુમારને આપણે વીરેન્દ્ર સહેવાગ ગણીએ, તો મુકેશજીને આપણે રાહુલ દ્રવિડ ગણવા પડે, કારણ કે એમની કન્સિસ્ટન્સી અને એમનો સ્ટ્રાઇક રેટ, દરેક ફિલ્મોના ગીતો જે સફળ બન્યા એ સફળ ગીતોના સ્ટ્રાઇક રેટમાં મુકેશજીને કોઈ આંબી ન શકે, અને આ માટે આજે આપણી ભાષાના ગીતો સાથે મુકેશજીને આપણે સાંભળવા છે। આપણી ભાષા એટલા માટે કારણ કે ઘણી બધી વખત મને લોકો પૂછે છે કે સમ્રાટભાઈ તમે હિન્દી ગીતોના કાર્યક્રમનું સંચાલન પણ ગુજરાતીમાં કેમ કરો છો? મારો આગ્રહ હોય કે હું ગુજરાતીમાં સંચાલન કરું, એના બે કારણ છે, એક તો મારું હિન્દી એટલું સારું નથી,
અને બીજું કારણ એ છે કે શ્રોતાઓ જો ગુજરાતીમાં હોય, શ્રોતાઓએ હિન્દી ગીતોને સાંભળીને વિચારો જો ગુજરાતીમાં કરવાના હોય તો મારી ફરજ છે કે હું એમનો જે બ્રિજ છે ગીત અને એ સંગીત વચ્ચેનો એ પણ ગુજરાતીમાં બાંધું. અને માટે જ આજે મને ખૂબ આનંદ થયો કે મુકેશજીના ગીતોને ગાવા માટે જે મારા ખૂબ લાડીલા એક એવા ગાયક છે એણે આ બીડું ઝડપ્યું અને સરસ મજાના ગીતોના ગુલદસ્તા સાથે તમારા બધાની સામે હાજર છે. આજના આ કાર્યક્રમના શીર્ષક ગાયક બ્રજેશનું વ્યાસનું હું ખૂબ સન્માનપૂર્વક તમારી સામે સ્વાગત કરાવું છું. અને સાથે એક ખૂબ સુરીલી એક એવી ગાયિકા જેણે છેલ્લા એક દાયકાથી અથવા તો દાયકા કરતાની પણ એની સફર વધારે છે, ત્યારથી આપણા તમામના દિલોમાં રાજ કર્યું છે એની વર્સેટિલિટીથી, આનલ વસાવડા ઠક્કરને પણ આપણે વેલકમ કરીએ છીએ. આનલ, થેન્ક યુ સો મચ. અને હવે આ કાર્યક્રમના પ્રથમ ગીત તરફ જઈએ. અત્યારે પ્રાર્થના સિવાય વિકલ્પ નથી. ભગવાન આપણને તકલીફ આપે છે એ ભગવાનનો સંકેત છે કે આપણે એટલે કે માણસ એનું મન બદલે, પણ પ્રાર્થના આપણે જે સામે કરીએ છીએ એ આપણા તરફથી ભગવાનને સંકેત છે કે ભગવાન તમે તમારું મન બદલો. તો આ ભગવાનને આપણે મન બદલવા માટે સરસ એક રચના સાથે હું બ્રજેશનું વ્યાસને વિનંતી કરીશ કે આપ આખા કાર્યક્રમની સરસ શરૂઆત કરે. શાને સર જીતે મેળાપ પછી જુદાઈ, મેળાપ પછી જુદાઈ. હે સર જન હારા, મનવાને મિલન તેરી ઘડી ઘડી, પણ વિયોગ નિક્ષણ લાગે છે એક એક યુગ જેવડી. ઘડનારો તું એક જ ને કે નોખી ગળાઈ, મેળાપ પછી જુદાઈ. હે સર્જન હારા, નથી જરાય રૂજાયા. વસંત પછી આ પાન ખરના કેમ વાયરા વાયા. રીત્યો તારી હે રખવાળા, અમને ના સમજાઈ, મેળાપ પછી જુદાઈ. હે સર્જન હારા, શાને સર જીતે મેળાપ પછી જુદાઈ, મેળાપ પછી જુદાઈ. હે સર્જન હારા,
તો ખેમરો લોડણનું આ સરસ મજાનું ગીત ભગવાનને આપણે યાદ કરીને સાંભળ્યું. આ ફિલ્મની વિશેષતા એ હતી કે આ ફિલ્મ મુકેશજીના મૃત્યુ પછી રિલીઝ થયેલી ફિલ્મ, એટલા માટે આ ફિલ્મના ટાઇટલ્સમાં તમે જુઓ તો શ્રદ્ધાંજલિ મુકેશજીના ફોટા સાથે એમને આપવામાં આવી છે. હવે પછીનું જે ગીત છે એ સરસ મજાનું થોડું રમતિયાળ છે. મુકેશજીના આજે દરેક અલગ અલગ રંગનો અહેસાસ આપણે કરવો છે ને આ દરેક રંગના અહેસાસ માટે હવે પછીનું જે ગીત છે એ ફિલ્મથી કંકુ અને ચોખા. આજના તમામ ગીતોનું સિલેક્શન એવું છે કે સાંભળ્યા હશે તો મદમસ્ત થઈ જશો, અને કદાચ નહીં સાંભળ્યા હોય, કદાચ ગીત ન સાંભળ્યું હોય તો તમારા માટે કાયમ એક ક્લાસિક મેમરી બની જવાનું છે. તો એવી જ એક સરસ મારા તમારા બધાની ખૂબ ગમતી રચના આવતા જતા જરા નજર તો નાખતા જજો. સાંભળીએ બ્રજેશનું અને આનંદ પાસેથી. આવતા જતા જરા નજર તો નાખતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. આવતા જતા જતા ની આવતા ભલે તમે સતાવતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. જતા ની આવતા કેરી વીજળી ને આજ આંખ ને ખૂણે પ્રભુએ દીધું રૂપ એક ચંદને ને તમને. ચાલતા ચરણ નીચે ની કંકરીય ફૂલ બને, છુપાઈ કોકિલા તમારા કંઠ ના મધુવને. ઘૂંઘટ માં ભલે તમારું રૂપ ઢાંકતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. આવતા જતા બતા ભલે તમે સતાવતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. જતાને આવતા શું કરું, નજર નજર ની તું હરી ગયો, જરા નજર તો નાખતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. આવતા જતા આ લટ કો આ મટ કો કરે રે દિલ નો કટ કો, તૂટ્યા જીગર ઉપર ન મારો આંખડી નો ઝટકો. ભલે જુવાન રૂપ નું ગુમાન રાખતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. આવતા જતા આવતા જતા જરા નજર તો નાખતા રહો, બીજું કઈ નહીં તો કેમ છો એટલું કહો. આવતા જતા મુકેશજી માટે આપણને વિશેષ ગૌરવ અને આનંદ એટલા માટે થાય કે આપણા તો એ જમાઈ કહેવાય. બચીબેન એટલે કે સરલાબેન ને લગ્ન કર્યા. સરલાબેન એટલે આમ કહીએ હું પોતે ખાડિયાનો, પપ્પા ખાડિયાના, અમારી બાજુની જ જે પોળ એમાં એમનું નિવાસસ્થાન. પણ પોતે મુકેશજી પંજાબી હતા અને પંજાબી હોવા છતાં નોન ફિલ્મી ગીતો ટોટલ એમણે 92 ગાયા. 92 સોંગ્સ એમણે નોન ફિલ્મી ગાયા. આ 92 સોંગ્સમાં જે નોન ફિલ્મી ગાયામાં 70 સોંગ્સ એટલે કે 70 ગીતો હિન્દી ગીતો હતા, 2 ગીતો બાંગ્લા હતા અને બાકીના 20 ગીતો ગુજરાતી હતા. યસ, એટલે આપણા બધા માટે આ ગૌરવની વાત કહેવાય કે મુકેશજીએ
ક્યાંક ને ક્યાંક એક ઋણાનું બંધ એમનો ગુજરાત સાથેનો જે હતો એને જીવતો રાખ્યો પોતાના નોન ફિલ્મી ગીતો સાથે પણ. અને આ નોન ફિલ્મી ગીતો એમને સૌથી વધારે ગૌરવવાનું ગૌરવ જે સંગીતકારને પ્રાપ્ત થયું એ આપણા બધાની શાન કહેવાય. આપણા ગુજરાતીઓ માટે હંમેશા જેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવું જ પડે એવા શ્રી અવિનાશ વ્યાસનું. આ અવિનાશ વ્યાસે અદ્ભુત કમ્પોઝિશનો દ્વારા મુકેશજી પાસે સરસ અલગ અલગ ફ્લેવરના ગીતો ગવડાયા. એમાંનું હવે પછીનું એક ગીત એટલે કે કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું. બરકત વિરાણી બેફામની આ રચના. અને આપણે રાજેશનું વિશે તો આગળ વાત કરવી છે, પણ આ ગીત પહેલાં એમની પાસે સાંભળીએ. જાતા મળો છો એમ, કોક વાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું. હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતા ને જાતા મળો છો એમ, કોક વાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું. હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતા ને જાતા મળો છો એ નમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં કે ઉછળે છે સાગર નાની, પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં કે ઉછળે છે સાગર નાની, મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું, મારું એ હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધી. સાગર ને તીર તમે આવો ને ચાંદ શા, સાગર ને તીર તમે આવો ને ચાંદ શા, ગીલી રહો તો ઘણું સારું. હોઠ ના ખુલે તો વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતા ને જાતા મળો છો. વાસંતી વાયરે ને કોયલ કરે છે ટૌકારો, મોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે ને કોયલ કરે છે ટૌકારો. આવો તમે તો મન કૌકે આનંદમાં, આવો તમે તો મન ઝૂમે આનંદમાં કે ખીલી ઉઠે આ બાગ મારો.
સિતારના શાને સતાઓ મારી ઉરની સિતારના તારો છેડો તો ઘણો સારો ઓઠ ના ખુલે તો હવે આંખોતી હૈયાની વાતો કરો તો ઘણો સારો કોક વાર આવતા ને જાતા મળો છો એમ કોક વાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણો સારો ઓઠ ના ખુલે તો હવે આંખોતી હૈયાની વાતો કરો તો ઘણો સારો કોક વાર આવતા ને જાતા મળો છો એ કોઈ પણ ગાયક જ્યારે કોઈ પાર્શ્વ ગાયકના ગીતો ગાય છે ત્યારે એક વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એ ગાયકની પર્સનાલિટીના અમુક તત્વો પણ આ ગાયકમાં હોવા જોઈએ. ઘણી વખત કેવું હોય કે તમે એકદમ શાંત હો અને તમારે કિશોર કુમારના જે એકદમ તરવરાટવાળા ગીતો ગાવાના હોય તો કિશોર કુમારનો પ્રવેશ તમારામાં થઈ શકે એટલી ઓપનનેસ એક ગાયકમાં હોવી જોઈએ. પણ એક એવા ગાયકની આજે વાત કરવી છે જેને આપણે સરસ રીતે સાંભળી રહ્યા છે. મેં એમને પહેલી વખત જ્યારે સાંભળ્યા ત્યારે મને એમની સાદગીથી ખૂબ હું એમને પ્રભાવિત થયો હતો, કારણ કે સાદગીમાં જ એમનો શણગાર છે અને આ સાદગી જ એમની શણગાર છે. એક એવા સરસ મજાના ગાયક કે જેણે આમ એમનો જે વ્યવસાય છે એ એન્વાયરમેન્ટ કન્સલ્ટન્સીનો છે, એટલે કે પોલ્યુશન કંટ્રોલમાં રાખવાની આખી બહુ જ અઘરી અને બહુ જ આપણને બધાને સમજવામાં પણ આકરી પડે એવી ભૂમિકા એ વ્યવસાયિક રીતે ભજવી રહ્યા છે, છતાંય આટલું મૃદુ વ્યક્તિત્વ એ ધરાવે છે ત્યારે આપણને લાગે કે આ વ્યક્તિનો જન્મ સંગીતની સાધના માટે થયો છે, મુકેશજીના ગીતોની સાધના માટે થયો છે. એમનું જીવન મુકેશજીના ગીતો સાથે ઉછર્યું, મુકેશજીના ગીતો ગાતા ગાતા મોટા થયા, શોખથી ગાવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે આપણે એમને સાંભળીએ ત્યારે ચોક્કસપણે ફીલ થાય કે આ શોખ એ ખરેખર ભગવાનની આપેલી એમને દેન છે કે જે મુકેશજીના ગીતોની એમને આટલી સરસ નજીક લઈ ગઈ છે. બ્રજેશનું વ્યાસ આજે ગુજરાતનું એક એવું સરસ મજાનું એક મેલોડિયસ નામ છે કે જે મુકેશજીના ગીતોને હંમેશા તરવરાટ સાથે મસ્તીથી અને જ્યાં એમના દર્દની ગહેરાઈ આપવાની હોય આ ત્રણેય ભૂમિકાઓ એ મુકેશજીના કંઠની સરસ રીતે બહાર પાડી શકે છે. તો બ્રજેશનું વ્યાસને આજે આપણે બધા સાંભળી રહ્યા છીએ એનો વિશેષ આનંદ છે. હવે પછીનું જે ગીત છે એ ગીત ફિલ્મ હતી અખંડ સૌભાગ્યવતી. કલ્યાણજી આનંદજીનું સંગીત અને આ કલ્યાણજી આનંદજીના સંગીતમાં મુકેશજીએ કેટકેટલા સરસ મજાના હિન્દી ગીતો પણ ગાયા, પણ જ્યારે કલ્યાણજીભાઈએ ગુજરાતી ગીતો ગવડાવ્યા ત્યારનો માહોલ પણ સાવ જુદો થયો. હવે પછીનું જે ગીત છે નયનને નયન મળે જ્યાં છાના, આખી આખી વાત બહુ રોમેન્ટિક છે અને આ રોમેન્ટિક વાતમાં બ્રજેશનુંને સપોર્ટ આપશે આનલ. આ સરસ મજાનું ગીત યુગલ ગીત આપણે પહેલાં સાંભળીએ અને પછી આ ફિલ્મ વિશે પણ વાત કરીએ. થેન્ક યુ. નેને નેન મળે જ્યાં છાના થાય બંને દિલ દીવાના, નેને નેન મળે જ્યાં છાના થાય બંને દિલ દીવાના, તમને પાર કા માનું કે માનું પોતાના, હો તમને પાર કા માનું કે માનું પોતાના.
सो जो साथ मने राह मळे मंजिल नी मळे हाथ मा जो हाथ मळे हैया नो जो साथ मने राह मळे मंजिल नी रहे साथ कदम होए दर्द के गम दुनिया थी जुदी छे सफर दिल नी साथी को ना थई रहवाना कहीं तो दिला के दुनिया ना दम ने पार का मानू के मान हो तारा ओ दम ने पार का मानू के मान हो नैने नैन मणे जा छाना भैया नी कहवाना तमने पार का मानू के मानू पोता ना हो तमने पार का मानू के मानू पोता ना नैन ने नैन मळे ज्या छाना होय के पछी कोकवार आवता ने जाता मळो छो होय आ बन्नेनो गुरुत्तम सामान्य अवयव एटले आपणा बधाना खूब पूजनीय बेफाम साहेब बेफाम साहेबे गुजराती काव्य साहित्यमां एटलू मोटू प्रदान कर्युं एटलू बधुं मोटू नाम कर्युं के आजे पण एमनी पंक्तिओ एमना शेर अथवा तो एमना गीतो आपणने कंठस्थ छे आज मजाना शायर જ્યારે રોમેન્ટિક ગીતો લખવાના હોય તો આવા સરસ લખે ત્યારે એ જ મજાના શાયર જ્યારે દર્દભીની વાત કરવાની હોય ત્યારે પણ કેટલી સરસ વાત લખે વિફામ સાહેબના બે અદ્ભુત શેર એમને અર્પણ કરીને આપણે આપણી આ સરસ મજાની સંગીતની મહેફિલને આગળ વધારીએ કે તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ નહીતર જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધી માત્ર ઘરથી કબર સુધીના રસ્તામાં કેટલું થાકી જવું પડ્યું અને એ જ વાત એ જ બેફામ સાહેબે સરસ પોતાનો શેરમાં કહે કે રડ્યા મારા મરણ પર સૌ એ જ કારણથી બેફામ રડ્યા મારા મરણ પર સૌ એ જ કારણથી બેફામ કે મારો જ પ્રસંગ હતો અને મારી જ હાજરી નહોતી તો આ બેફામ સાહેબની સરસ મજાની યાદ સાથે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ હવેનું જે ગીત છે એ અમારા બધા માટે બહુ જ ચેલેન્જિંગ ગીત હતું ખાસ કરીને અમારા સંગીતના સાજિંદાઓ માટે એનું કારણ એ છે કે અખંડ સૌભાગ્યવતીનું એક ગીત એવું છે કે જે અત્યારે તમે ગૂગલ કરો કોઈ પણ યુટ્યુબ કરો કે ક્યાંય પણ કોઈ પણ માધ્યમમાં તમે એને મેળવવાનો પ્રયત્ન કરો તો આખું નથી મળતું એના ટુકડા મળે છે કોઈ પણ ગીતને તૈયાર કરવા માટે એ આખે આખું ગીત સંગીતકારો પાસે હોય ગાયક પાસે હોય તો એને સરળતાથી તૈયાર કરી શકાય પણ હવે પછીનું જે ગીત છે એ બહુ જ ટુકડે ટુકડે અમને મળ્યું અને છતાં પણ ક્રેડિટ ટુ સંદીપ ક્રિશ્ચિયન એન્ડ હિઝ ટીમ કે આ ગીતને આખે આખું વચ્ચે જેમાં જે ફિલિંગ હતો એ પાર્ટ પણ એમણે પોતાના સંગીતથી પોતાની ક્રિએટિવિટીથી ભરી અને આ ગીતને સોળે કળાએ ખીલવવાનું કામ કર્યું છે એ ગીતને રજૂ અહીંયાથી જે કરશે એ તો આપણી પાસેનો ચોક્કસપણે જે અવાજ અદ્ભુત છે રાજેશનું અને આનલ આ બંને લતા મંગેશકર અને મુકેશજીના કંઠમાં ગવાયેલું આ સરસ મજાનું ગીત ગયું ગીત હતું એમાં લતા મંગેશકરના હતા સુમન કલ્યાણપુર હતા યસ જટાળા જોગી જોગ ઉતારો
મજા પડી ગઈ આ ગીતમાં, કારણ કે આ ગીત લેવાનું કારણ એક હતું કે લતા મંગેશકર અને મુકેશજીના હિન્દીમાં તમને અઢળક ગીતો મળે, પણ ગુજરાતીમાં આ સિવાયનું ગીત તમે શોધી બતાવો. ભાગ્ય જ બન્યું છે, બન્યું જ નથી એટલે મળવાનો સવાલ નથી. પણ મુકેશજી અને લતા મંગેશકરની આખે આખી જે કેમેસ્ટ્રી હતી એ કેમેસ્ટ્રી ભરચક રહી. એમને જેટલી વાર સાથે કામ કર્યું ત્યારના તમામ ગીતો સુપરહિટ ગયા. મુકેશજીની સાદગી અને તમે એમની નમ્રતા જુઓ કે કેનેડાના વાનકુવરમાં એક શો હતો, લાઈવ શો લતા મંગેશકર સાથે. લતા મંગેશકર અને મુકેશજી સમકક્ષ કહેવાય, બંનેને આપણે કોઈ એવા પાર્ટ ના હોય કે લતાજી વધારે પ્રસિદ્ધ અથવા તો મુકેશજી વધારે, પણ છતાં બી આ ગાયકની નમ્રતા જુઓ કે લતા મંગેશકરના પોતાના 5 ગીતો પહેલાં સડસડાટ ગયા એટલે ઓડિયન્સ ગાંડું થઈ ગયું, ઓડિયન્સે ખૂબ એપ્લાઉઝ કર્યું. એ પછી મુકેશજીની એન્ટ્રી થઈ એટલે મુકેશજીએ સ્ટેજ પર આવતાની સાથે પહેલું વાક્ય એમ કીધું કે તમે ઓડિયન્સમાં બેઠેલા તમામ લોકો કેટલા કમનસીબ છો કે તમારે વિશ્વના સર્વોત્તમ અવાજ પછી મારો અવાજ સાંભળવાનો આવ્યો છે. ત્યારે આ સાદગી, આ નમ્રતા માટે આપણને પ્રણામ થાય કે કોઈક વ્યક્તિ મોટો થાય એ અગત્યનું નથી, એ મોટાઈ થયા પછી એ જગ્યાએ ટકી રહેવું ખૂબ અગત્યનું હોય છે. કારણ કે સફળતા પરપોટા જેવી હોય છે, તમે આખી જિંદગી મહેનત કરીને એને પામો, એક નાનકડું કામ તમારી આખી સફળતાને પરપોટાની જેમ ફોડી નાખી શકે. ત્યારે મુકેશજી હોય કે લતા મંગેશકર હોય, સ્ટોલવર્ડ્સ એટલા માટે કહેવાય છે કે અત્યારે પણ એમની લેગેસી, એમના કોઈ પણ એમની લાઈફના એક પણ નાના બ્લેમિશ વગર આપણે સૌ એમને પ્રણામથી યાદ કરીએ એટલી બધી સન્માનનીય છે. હવે પછીનું જે ગીત છે, મારા ભોળા દિલનો હાયરે શિકાર કરીને, તમામ સુગમ સંગીતની મહેફિલ હોય કે ગુજરાતી ગીતોની મહેફિલ હોય, આ ગીત વગર એ મહેફિલ અધૂરી રહે એટલી સરસ રીતે, એટલી મજેદાર અને મોજીલી રીતે મુકેશજીએ ગાયું છે. સાંભળીએ બ્રજેશનું પાસેથી. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યા ગયા આખોથી આખો ચાર કરીને, બીમાર કરીને મારા ભોળા દિલનો. મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી દો, મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી દો, કઈ ભૂલ હો મારી તો એને માફ કરી દો, કઈ ભૂલ હો મારી તો એને માફ કરી દો. ના ના કહી ના આ કહી મુખ મૌન ધરીને, ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને મારા ભોળા દિલનો. એક બોલ પર એના મેં મારી જિંદગી વારી, એક બોલ પર એના મેં મારી જિંદગી વારી, એ બેકદર ને ક્યાંથી કદર હોય અમારી, એ બેકદર ને ક્યાંથી કદર હોય અમારી. આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે, આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે. શું પામ્યું કહો જિંદગી પર આહ ભરીને, ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને મારા ભોળા દિલનો. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને મારા ભોળા દિલનો. રમેશ ગુપ્તાના શબ્દો હતા, રમેશ ગુપ્તા અમદાવાદના હતા, અને શબ્દો આ મારા ભોળા દિલના હમનો હાય રે શિકાર કરીને. આ ગીત જ્યારે જ્યારે વાગે છે, જ્યારે જ્યારે કોઈ ગાયક, પુરુષ ગાયક એને ગાય છે, ત્યારે સ્ત્રી સમાજ તરફથી એક જ માંગ ઉઠે છે કે આ ગીતમાં જે ભોળો શબ્દ છે એને કાઢીને ગાઓ તમે.
કારણ કે તમે જાતે ને જાતે સર્ટિફિકેટ ના આપી દો કે ભોળા દિલનો છો કે લુચ્ચા દિલનો છો. એટલે એ બાબત પૂરતો ખાલી એક રમેશ ગુપ્તાને બધા સ્ત્રી જગત તરફથી એક મેસેજ હોય છે કે આ ગીતમાં ભોળો શબ્દ તમે ખોટો વાપર્યો, કારણ કે અમે અમારા ગોરધનને જાણીએ છીએ. પણ હવે પછીનું જે ગીત છે, ગીતની અંદર ફિલ્મ હતી સંતુ રંગીલી. આ સંતુ રંગીલી ફિલ્મની એક સરસ મજાની વાત એ છે કે જ્યોર્જ બર્નાર્ડ શોની બહુ જ સરસ અને પ્રસિદ્ધ નવલકથા પિગ્મેલિયન ઉપરથી આ ફિલ્મ બની હતી સંતુ રંગીલી. એમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણા ઈરાની આ બંનેનો રોલ હતો. આ પિગ્મેલિયન વાર્તા ઉપરથી દરેક ક્ષેત્રીય ભાષામાં ઘણી બધી ફિલ્મો બની. હિન્દી ભાષામાં પણ એની ઉપરથી જ ફિલ્મ બની, જેનું નામ હતું મનપસંદ. દેવાનંદ સાહેબની જે ફિલ્મ હતી એની સેમ ટુ સેમ વાર્તા સંતુ રંગીલીની વાર્તા, અને બંને વાર્તાનો પ્રભાવ પિગ્મેલિયન બર્નાર્ડ શોની જે નવલકથા હતી એની ઉપરથી લેવામાં આવ્યો. હવે પછીનું આ જે ગીત છે એ ગીત ગાવામાં પણ અઘરું છે, અને જ્યારે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે અવિનાશ વ્યાસને પણ સલામ કરવા પડે અને મુકેશજીને પણ આપણે ખૂબ તંદુરસ્ત રીતે યાદ કરવા પડે, કારણ કે આવું ગીત ગુજરાતી ભાષામાં ગવાય એ પણ બહુ જ અઘરી વાત છે. આ ગીત જે ગુજરાતી ભાષામાં જે છે, ગુજરાતી ભાષાની પોતાની મજા છે, એની નજાકત છે, એની મસ્તીઓ છે. અમુક એવા શબ્દો છે કે જે તમારે ગુજરાતી ભાષામાં જ મળે, બાકીની કોઈ ભાષામાં મળે નહીં. એક શબ્દ તમે ખસેડી લો તો એ આખે આખો અર્થ બદલાઈ જાય. દાખલા તરીકે અમુક લોકો જ્યાં જાય ત્યાં ખૂબ આનંદ ફેલાવે, અમુક લોકો જ્યાં જાય ત્યાં ખૂબ આનંદ ફેલાવે, અને અમુક લોકો જ્યાંથી જાય ત્યાં ખૂબ આનંદ ફેલાવે. એટલે આ આપણી ભાષાની મજા છે કે જ્યાં ને જ્યાંથી આટલી જ એક થીનો તફાવત આખી આખી વાતનો અર્થ બદલી કાઢે. હવે પછીનું જે ગીત છે એ ગીત ગાવા માટે બ્રજેશનું અને આનલ તૈયાર છે, અને આ સરસ મજાના ગીતને કમ્પોઝ પણ અવિનાશ વ્યાસે કર્યું છે અને લખ્યું છે પણ અવિનાશ વ્યાસે. સાંભળીએ આ સરસ મજાનું ગમતીલું ને રમતીલું કમ્પોઝિશન. બોલો પફ બભ માં હોઠ પીળી, બોલો પફ બભ માં હોઠ પીળી, બોલો પા 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 બભા મા મા હોઠ પીળી. એ હોઠ હોઠ ની વાત જો કરશો તો હું દેશ કી હેડી, હોઠ હોઠ ની વાત જો કરશો તો હું દેશ કી હેડી. બોલો પફ બભ માં હોઠ પીળી, બોલો પફ બભ માં હોઠ પીળી. જીભને અડાળો તાળવે, અડ્યા વિના નહીં પાળવે. જીભને અડાળો તાળવે, અડ્યા વિના નહીં પાળવે. બોલો ટા ટા ઠા ઠા ડ ડ ઢ ઢ ઢ ઢ. હાય હાય ભાઈ હું તો કઈ ગભરાઈ, હવે કોઈ તો પીવાડો. બોલો પફ બભ માં હોઠ પીળી, બોલો પફ બભ માં હોઠ પીળી. બોલો પફ બભ માં હોઠ પીળી, બોલો પફ બભ માં હોઠ પીળી. એ આ ઈ ઈ ઉ અમ અહ, આ આ ઈ ઈ ઉ અમ અહ. બોલો તથ દધના
દાંતે અડી બોલો તથા દાદા ના દાંતે અડી ભાઈ ગજબ યાર, આ આના માટે તમારા તરફથી અદ્ભુત લાઇક્સ અને કોમેન્ટ્સ આવી જોઈએ. આ ગીત સ્ટેજ પર કે આવા કોઈ કાર્યક્રમમાં લેવાય અને આટલી એફર્ટલેસલી ગવાય એ જ બહુ મોટી વાત છે. બ્રજેશનું વ્યાસ જ્યારે આ ગીત ગઈ અને આનંદને એટલે કે આપણા સંતુ રંગીલીને સમજાવતા હતા ને માસ્તરગીરી કરતા હતા ત્યારે આપણને એમ થાય કે તમે ઘરે આ પ્રયત્ન કરી જોજો, હોઠ બીડીને પ ફ મ ભ આ બધું બોલવાનો ટ્રાય કરી જોજો. ન ભાવે તો માસ્તરજીને કહેજો પ્રોગ્રામ પત્યા પછી, કારણ કે જે ઇન્ટેન્સિટીથીને જે મસ્તીથી એમણે શીખવાડ્યું છે ત્યારે આપણને થાય કે હોઠ બીડીને પણ આ શબ્દો જો બોલવા હોય તો બ્રજેશનું પાસેથી ને આનલ પાસેથી આ ગીત સાંભળો તો બોલી શકાશે. યસ, હવે પછીનું ગીત જે છે એ બધાનું વાલું અને રમતીલું અગેન મુકેશજીના આજે તમામ ગીતોનો જે આપણે જોનરા લીધો છે, જે જે આખે આખો વ્યાપ લીધો છે એમના કામનો ગુજરાતી ગીતોનો, એ બહુ જ વર્સેટાઇલ છે. આજના તમામ ગીતોનું સિલેક્શન પણ અદ્ભુત છે, કારણ કે આ ગીતો જનરલી આપણે ગુજરાતી ગીતોના કોઈ કાર્યક્રમમાં પણ સાંભળ્યા ન હોય. રેસ્ટ અશ્યોર મુકેશજીનો પોતાનો ગુજરાતી ગીતોનો એક આવો શો કરવો એ જ અદ્ભુત વાત છે. પણ હવેનું ગીત તમારા બધાનું ખૂબ ગમતું છે, રે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. આ મારું મન મોહી જવાની જે વાત છે એને બ્રજેશનું સરસ રીતે પોતાના સ્વરથી આપણા હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે છે. સાંભળીએ બ્રજેશનું પાસે. તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું, હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું, હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. કેળે કંદોરો ને કોટ માદોરો, કેળે કંદોરો ને કોટ માદોરો, તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. રાસે રમતી આંખને ગમતી, રાસે રમતી આંખને ગમતી, પૂનમની રડિયાલી રાતે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. આખો નવરાત્રિના ગરબાનો માહોલ તમે ઘરમાં બેઠા અત્યારે ફીલ કરી શકો એ મસ્તીવાળું ગીત હતું. અત્યારે ગરબાની તો આપણી એક નવરાત્રિની પથારી ફરી ગઈ કોરોનાને કારણે, ક્યાંય જવાયું નહીં, એના વસવસા અત્યાર સુધી બધી જ ગૃહિણીઓને બહેનોને અને ભાઈઓને એ બધાને ઘણા બધા છે, કારણ કે નવરાત્રિનું મહત્ત્વ છે અને ખાસ કરીને ગરબાનું મહત્ત્વ છે. અત્યારે વર્ચ્યુઅલ ગરબા તમારામાંથી ઘણાએ ઘરે પણ કર્યા હશે, ઘરે પણ હવે ગરબા કરવાનું એકલા જુમવાનું એ મન નથી થતું, કારણ કે ત્યાંય તરત જ ઘેરથી ટોકવામાં આવે બેસો હમણાં સોશિયલ ડિસ્ટન્સિંગ. પણ આપણે અત્યારની એવી હાલતમાં જીવીએ છીએ કે માણસ તો માણસને ના મળે બે વિચાર બી સાથે બેસી અને વાત ન કરી શકે એવી ઘટનાઓ છે.
અને ત્યારે આ ગીતો જ આપણને સદાય જીવતા રાખે છે. અવિનાશ વ્યાસનું કોન્ટ્રીબ્યુશન આપણા ગુજરાતી ફિલ્મોમાં, ગુજરાતી સંગીતમાં એટલું મોટું રહ્યું, કારણ કે એમ કહેવાય છે કે કોઈ પણ ગીત અથવા તો કોઈ પણ સંગીતની આવડતા 30 વર્ષથી વધી જાય, એટલે કે કોઈ સંગીત અથવા તો ગીત આપણને 30 વર્ષ સુધી એની ઇફેક્ટ જો આપણી ઉપર રહે તો એ લોકગીત બની જાય, લોકસંગીત બની જાય. ત્યારે અવિનાશભાઈના તમામ સ્વરાંકનો હોય કે મુકેશજીનો કંઠ હોય, એ બધા જ ગીતો લોકસંગીત તરીકે આપણને મળ્યા છે, લોકગીતો તરીકે આપણે એને વાગોળીએ છીએ. ત્યારે તને જાતા જોઈ કેટલાય વર્ષોથી અત્યારે પણ આપણા ઝહેનમાં છે કે નવરાત્રિ આવે તો આપણને આ ગીત યાદ આવે કે એનો જે આખે આખો લહેકો છે એ આપણે સરસ રીતે ગાઈ શકીએ. હવે પછીનું જે ગીત છે એ ગીત ફિલ્મ હતી ઘરની શોભા. અગેન સંગીત અવિનાશભાઈ, શબ્દો પણ અવિનાશભાઈ. આ ઘરની શોભા ફિલ્મનું આ ગીત જે છે એમાં અવિનાશભાઈના જ અગાઉના એક ગીતની સરસ મજાની એક ઇન્સ્પિરેશન આનું છે, ગગન તો મસ્ત છે. આ ગીત હવે આપણે સાંભળીશું, પણ આ જ ગીત અગાઉ પણ આ જ ધૂન સાથે અવિનાશભાઈએ જ બનાવ્યું, નયન ચકચૂર છે. તમે બંનેનો જો લય જુઓ, બંનેનો જે સુર જુઓ, તો તમને ક્યાંક થાય કે અવિનાશભાઈએ પોતે જ પોતાના એક સરસ કમ્પોઝિશન પરથી ઇન્સ્પાયર થઈ અને આ બીજું ગીત બનાવ્યું. નયન ચકચૂર છે રાજેન્દ્ર કુમાર પર ફિલ્માંકન થયું હતું, ને ગગન તો મસ્ત છે એ અશોક કુમાર ઉપર ફિલ્માંકન થયું હતું. ફિલ્મ હતી 1963ની ઘરની શોભા. અહીંયા સાંભળીએ બ્રાજેશનું પાસેથી અને આનંદ પાસેથી. મસ્ત છે
મગજ નો હસ્ત છે. મુકેશજી પોતાની સરળતા માટે જાણીતા હતા. એમના અવાજની જે સૌમ્યતા હતી એ સૌમ્યતા આપણને આકર્ષતી હતી. હમણાં જ બ્રાજેશનું સાથે આ ગીતના રેકોર્ડિંગ વખતે વાત થઈ કે ઘણી વખત મુકેશજીનો સ્વર અને એમનો કંઠ એટલો બધો સરળ હોય કે અમે ગાયક જ્યારે એમને ઇમિટેટ કરતા હોઈએ, એમનું ગીત ગાતા હોઈએ, તો અમારાથી કોઈક હરકત થઈ જાય, પણ પછી જ્યારે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે એમણે કેટલું સરળ ગાયું છે, કોઈ જ હરકત વગરનું, કેટલું સિમ્પલ. આ ગીતનું કમ્પોઝિશન પણ એવું હતું, અવિનાશભાઈનું સંગીત પણ, જે મુકેશજીનો કંઠની તમે સરળતા જુઓ ત્યારે તમને રિયલાઇઝ થાય કે સરળતા કેટલી બધી અઘરી હોય છે. જલન માત્રી સાહેબનો શેર મને યાદ આવે કે આપણે બધાને અઘરું બહુ આવડે છે પણ સરળ રહેવું નથી આવડતું. લાઈફની પણ વાત એ જ છે, સરળતાથી આપણે બધા બહુ દૂર ભાગીએ છીએ. ત્યારે જલન સાહેબે કેવો સરસ વાત કરી છે કે ત્યારથી મારું નામ પણ તત્વચિંતકોમાં બોલાશે, ત્યારથી મારું નામ પણ તત્વચિંતકોમાં બોલાશે જ્યારથી સરળ વાતોને હું ચૂંટતા શીખી જઈશ. એટલે ત્યારે તત્વચિંતકની કક્ષાએ જવું એના કરતાં મુકેશજીના ગીતો સાંભળી અને જીવનમાં સરળતા રાખવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે પછીનું જે ગીત છે એ ગીત ભાઈ અને બહેન આ બંનેના સરસ મજાના સંબંધને વણી લેનારું ગીત છે. મુકેશજી અને આશા ભોંસલે હોય, ગીતા દત્ત હોય, લતા મંગેશકર, આ બધાએ ગુજરાતી ગીતોમાં જ્યારે જ્યારે ગાયું ત્યારે ઉચ્ચાર શુદ્ધિનો બહુ જ ખ્યાલ રાખ્યો. ક્યારેય પણ તમને એમ ન લાગે કે આ કોઈ નોન ગુજરાતી સિંગર આ ગીત ગાઈ રહ્યા છે. ત્યારે હવે પછીનું ગીત પણ અગેન અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ ધેટ. ભાદર તારા વહેતા પાણી ફિલ્મ હતી અને અવિનાશભાઈના સંગીત અને એમના શબ્દો, કંઠ જે છે આમાં મુકેશજી સાથે છે ઉષા મંગેશકર. એટલે આનંદનો જે તમે અવાજ સાંભળશો એ ઓરિજિનલી ઉષા મંગેશકરે ગાયું છે. સાંભળીએ આ સરસ મજાનું એક કમ્પોઝિશન, આપણા બધાને લાગણીથી ભીના કરી શકે એટલી સરળતાવાળું. સમ્રાટભાઈ, આ કમ્પોઝિશન છે ખાસ ભાઈ અને બહેનનું છે અને એમાં ભાભીની પણ વાત આવે છે. સો બ્રજેશનુભાઈ ઇઝ લાઇક માય બિગ બ્રધર, સો આ સોંગ હું એમને ડેડિકેટ કરવા માંગીશ મારા ભાઈ અને ભાભી માટે. અને આ બહુ જ બ્યુટિફુલ કોન્સેપ્ટ છે જે એમણે ફર્સ્ટ ટાઈમમાં ગુજરાતી ગીતોનો કર્યો છે અને એમાં આઈ એમ ધ પાર્ટ ઓફ ઇટ. સો થેન્ક યુ સો મચ બ્રજેશનુભાઈ, તમને ખાસ થેન્ક યુ સમ્રાટભાઈ. જો બેન વિના ભાઈ એકલો એકલો ભાઈ એને ગાલ પચોડો થાય માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. રાખ્યું છે શમણું એક મનમાં સંતાડી, પરણાવ તને દુડો વર ગોતી કાઢી. રાખ્યું છે શમણું એક મનમાં સંતાડી, પરણાવ તને દુડો વર ગોતી કાઢી. બોલ કેવો પાતળો કે જાડો, લાંબો કે પટકો, ઊંચો કે ચીપો, વાજતે ગાજતે પિયર છોડાઉં પછી મારી બેનડીને સાસરે વળાઉં, તો જ આ ઘરમાં તારી ભાભલડી લાઉં. જો બેન વિના ભાઈ એકલો એકલો ખાય એને ગાલ પચોડું થાય માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. પ્રિયંકા ગાંધીને જ્યારે રાજકારણમાં લાવવાના હતા ત્યારે રાહુલ ગાંધી આ ગીત ગાતા હતા. તમે
જુઓ, ગીતના શબ્દો આ મજા છે આ સંગીતની, કે તમે રિલેટ કરી શકો તમારી લાઈફમાં આ શબ્દોને, તમે રિલેટ કરી આ સંગીતને રિલેટ કરી અને ઇન્ટરપ્રિટેશન કાઢી શકો. હવે પછીનું જે ગીત છે અવિનાશભાઈનું, એક એવું સરસ મજાનું કમ્પોઝિશન છે જે ગવાયું છે પણ ઓછું, સંભળાયું છે પણ ઓછું. આ એની મજા છે. ઘણી વખત તમને શ્રોતાઓને એમ થાય કે જે જાણીતા ગીતો હોય એ સાંભળો તો જ એની મજા અલગ હોય, પણ એવું નથી. અમુક ગીતો એવા હોય કે જે પહેલી જ વખત સાંભળો તો પણ પછી તમારા માટે કાયમી બની જાય એ નશો આપનારા હોય. આજે ઘણા ગીતો એવા છે કે જે ગીતોનું સિલેક્શન નોર્મલ શોમાં શક્ય જ નથી, પણ આ શો બ્રજેશનું, વ્યાસનો એક એવો પ્રયાસ છે કે જેમાં તમને કંઈક નવું આપવું, તમને કંઈક એવું ચમત્કૃતિવાળું આપવું હોય. જેમણે આ ગીત સાંભળ્યું હોય એમના માટે તો જીવનની સ્મૃતિ બની જશે કે આ ગીત બ્રજેશનુંના અવાજમાં અમે સાંભળ્યું હતું. તો આ મેઇન ઓબ્જેક્ટિવ સાથે આ કાર્યક્રમની અમે આ જે આગળની ડોર ચલાવી રહ્યા છે. હવે પછીનું કમ્પોઝિશન છે એ પણ એકદમ કવ્વાલીની તરસ પર બનેલું અદ્ભુત સરસ મજાનું રમતિયાળ કમ્પોઝિશન. આવો તોય સારું, ન આવો તોય સારું, તમારું સ્મરણ છે તમારાથી એ પ્યારું. તો આ સરસ મજાના શબ્દોને કંઠ બ્રજેશનું આપશે અને પછી આપણી મહેફિલને આપણે આગળ વધારીએ. થેન્ક યુ સો મચ. પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડી ભરની જુદાઈમાં, અજંપો લાગતો મીઠો મીઠો, પ્રીતની સગાઈમાં. આવો તો એ સારું, ન આવો તો એ સારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. આવો તો એ સારું, ન આવો તો એ સારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. આવો તો એ સારું. જાઓ તમે ઘડી અહીં ઘડી તઈ, આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તઈ, યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી, મોઘું તમારાથી સપનું તમારું, તમારું સ્મરણ છે તમારા પ્યારું. આવો તો એ સારું, ન આવો તો એ સારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. આવો તો એ સારું. મિલનમાં મજા શું મજા જુરવામાં, મિલનમાં મજા શું મજા જુરવામાં, બળીને શમાના પતંગો થવામાં, માને ના મનાવ્યું મારું થયું નઠારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. આવો તો એ સારું, ન આવો તો એ સારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. આવો તો એ સારું. તમારું સ્મરણ છે તમારાથી એ પ્યારું. ઘણી વખત આવવાની વાત હોય, જવાની વાત હોય, એ બધામાં એ આવી જાય પછી એટલો અહેસાસ રહેતો ના હોય, ત્યારે ખબર પડે કે એના કરતાં એનું સ્મરણ વધારે સારું હતું. પણ હવે પછીનું જે ગીત આવે છે, ગીત માટેની પૂર્વભૂમિકામાં એમ જ કહેવું પડે કે અમુક ગીતોની દિશા જ પૂર્વની હોય, એ આવે એટલે વાતાવરણ જ ઝગમગવા માંડે. હવે પછીનું જે ગીત છે એ ગીત
એક એવા સરસ મજાના કમ્પોઝર્સને આપણે સમર્પિત કરીએ છીએ કે જેમને હમણાં જ આપણે ગુમાવ્યા છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત અને ગુજરાતી જે તખતો છે ફિલ્મોનો, આ તખતાને જેમણે વર્ષો સુધી જીવંત રાખ્યું, ગુજરાતીઓ અને ગુજરાતીઓ જેવી ઓળખ આપી એવા અદ્ભુત પરફોર્મર્સ એટલે કે મહેશ નરેશ, જેમનું બંનેનું અવસાન પણ હમણાં જ સાથે થયું અને બંને આપણને છોડીને ગયા, પણ આ બંને જે અદ્ભુત કામ કર્યા એને આપણે વર્ષો સુધી યાદ રાખીશું. પણ એમાંનું જે સૌથી એક ક્લાસિક નજરાણું એમનું કહેવાય, એમના કમ્પોઝિશનનું નજરાણું કહેવાય, કે જે માત્ર મુકેશજીના ગુજરાતી હિન્દી જ નહીં, તમામ ફિલ્મોના ગીતોમાં 10 ગીતોની જો યાદી બનાવીએ તો એમાં પહેલાં 5માં આવી શકે એટલું સુહામણું ગીત તમને આજે મુકેશજીના કંઠમાં નથી સંભળાવવું, અમારે સુમન કલ્યાણપુરના કંઠમાં સંભળાવવું છે. અને માટે જ એ ગીતના હું શબ્દો નથી ફોડતો, પણ માત્ર એટલું કહું છું કે ગુજરાતી ફિલ્મોએ જોયેલી અદ્ભુત પ્રણય કથાની વાર્તાઓમાંની એક એટલે કે જીગર અને અમી ફિલ્મ, આ ફિલ્મનું સંગીત હતું મહેશ નરેશનું. ગીતના શબ્દો હું ફોડ્યા વગર સીધી જ વિનંતી કરીશ આનલને કે આ સરસ ગીતને કંઠ આપે. ભૂલી ના ભૂલાશે
અદ્ભુત ગવાયું આનલ. આ એ વખત હતી, એ વખતનો સમય હતો એટલે આ શબ્દો આવા લખાયા. અત્યારે પ્રેમ અને જુદાઈ બધું વર્ચ્યુઅલ થઈ ગયું. અત્યારે તમારે કોકની સાથે પ્રેમ થયો, બ્રેકઅપ થયું એટલે ખાલી બ્લોક કરી દો, વાત પતી, આગળ વધો. અત્યારે આવું બધું નથી આવા, પણ એ જમાનાનો એક સરસ મજાનો યંગ જનરેશનનો એક સરસ રૂપકડો છોકરો પ્રેમમાં પડ્યો, પછડાયો, બ્રેકઅપ થઈ ગયું અને બહુ દુઃખ, એકદમ આખે આખે પોતાની જે પર્સનાલિટી હતી બદલાઈ ગઈ. હસતો ગાતો હતો એ સાવ દુઃખી દુઃખી ફરવા માંડ્યો. પપ્પા મમ્મી એના બહુ ચિંતામાં આવી ગયા અને પપ્પા મમ્મીએ કીધું કે યાર આમ નહીં ચાલે, અને આમાંથી બહાર લાવવો પડશે, આ પ્રેમના દુઃખમાંથી બહાર લાવવો પડશે. એટલે એને હવાફેર માટે એના દાદીના જે ગામડામાં રહેતા હતા એની પાસે મોકલવાનું નક્કી કર્યું કે બેટા તું થોડા દિવસ દાદી પાસે જઈ આવ. છોકરાએ પહેલાં ના પાડી પણ પછી કીધું કે સારું ચલો પપ્પા મમ્મી તમે કહો છો તો હું જઈ આવું છું. દાઢી વધી ગઈ હતી અને કંઈક મજા જ ન પડે. એ ગયો એના દાદી પાસે અને દાદી પાસે જઈને એ રહેવા માંડ્યો. એક બે દિવસ રહ્યો પછી એણે દાદી કંઈ બોલ્યા નહીં, પણ દાદીને એણે પૂછ્યું કે દાદી પોતાના પહેલાં પ્રેમને ભૂલવામાં કેટલો સમય લાગે. એટલે દાદીએ સરસ રીતે હસીને જવાબ આપ્યો કે બેટા હું તને કેવી રીતે કહું, મને તો હજી ખાલી 92 વર્ષ થયા. એટલે જો 92 વર્ષે પણ જો પોતાનો પહેલો પ્રેમ ન ભૂલાય તો આના માટે તો હજી શરૂઆત હતી. પણ મુકેશજીના ગીતની આ મજા હતી, મહેશ નરેશનું કમ્પોઝિશન આ આપણા બધા માટે અમર આપણી હૃદયમાં છાપ છોડી ગયું છે. હવે પછીનું ગીત લીલુડી ધરતી ફિલ્મ. આ લીલુડી ધરતી ફિલ્મની એક વિશેષતા હતી કે ગુજરાતીની પહેલી રંગીન ફિલ્મ હતી આ. એટલે ગુજરાતી ફિલ્મોમાં જ્યારથી રંગીન પટ સિનેમાનો આવ્યો ત્યારની આ સૌ પ્રથમ ફિલ્મ હતી. અને આ ફિલ્મનું આ એક સરસ મજાનું હરી હળવે હળવે હંકારે આ ગીતને આપણે સાંભળીએ. અગેન ગૌરાંગ વ્યાસ અને પુરુષોત્તમ ઉપાધ્યાયે સાથે ફિલ્મનું સંગીત આપ્યું હોય એવો આ એકમાત્ર પ્રસંગ આ ફિલ્મમાં. એટલે આ ગીતને સરસ રીતે સાંભળીએ. કવિ હતા અવિનાશ વ્યાસ. કહી દે
ને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડન કાજે દઈ દે હે દેવ ની ડેલી દૂર નથી કઈ કરણી કરેલ કહી દે અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડન કાજે દઈ દે હે સતના જેવી મૂડી નથી જે આવે હારે હારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે મેં તો લગામ દીધી હાથ હરીને હરી ચાહે તો પાર ઉતારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે ભાઈ રે 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 વાહ અદ્ભુત ગવાયું ભાઈ આપણી ઓડિયન્સ તરીકેની એક ટેવ એવી હોય છે કે કયા ગીતો આવ્યા એના કરતાં કયા ગીતો નથી આવ્યા એની ચર્ચા વધારે હોય. આ તો રહી ગયું, હજી આ આવ્યું નહીં, એવી ચર્ચાઓ લાઇક્સમાં કોમેન્ટ્સમાં પણ થતી હોય. તો એના માટે એક સરસ મજાની મેડલે તમારા બધા માટે રજૂ કરીએ છીએ, જે મુકેશજીના ગાયેલા એવા ગીતોનો સમૂહ છે કે જેને કનેક્ટ તમે લાઈફની જર્નીમાં કરી શકો. લાઈફની જર્નીમાં એ રીતે કરી શકો કે તમે જ્યારે પ્રેમમાં પડો, પ્રેમમાં પડ્યા પછી તમારું મહતાબ, તમારા સમ મધુરો, જે આજના આપણા પ્રોગ્રામનું ટાઇટલ છે, એની એના એની માટેની કંઈક તમે પોતાની કશિશ રજૂ કરો. ત્યારથી જે જર્ની શરૂ થાય તે એ જર્નીના દરેક પ્રકારોને સરસ એક એક મુખડા દ્વારા તમને રિમાઇન્ડ કરી તમારી અંતરને ઝંઝોળવાનું કામ આ મેડલેમાં આનંદ અને પ્રજેન્શુ કરી રહ્યા છે. તો આપણે સરસ આ ગીતોના સમૂહને માણીએ. સૌથી પહેલાં આજનું જે શીર્ષક ગીત જે છે, મહતાબ સમ મધુરો, એને આપણે માણીએ અને પછી વચ્ચે હું નાનકડી પૂર્વ ભૂમિકા બાંધતો જઈશ અને ગીત આપણે સાંભળતા જઈશું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે શુભ થાઓ મુકેશજી અને એ વખતના સંગીતકારો એ વખતથી ભાપી દીધું હતું કે આપણે બધા જે અત્યારે પિંજરામાં છીએ એ પિંજરા સિવાય આપણી અસ્તિત્વનો કોઈ બીજો આકાર જ નથી. અત્યારે જેવી રીતે બધા જ આપણે બહુ જ એકદમ કોમ્પ્રેસ થઈને જીવી રહ્યા છીએ, ક્યાંય નીકળી ન શકીએ, કોઈને મળી ન શકીએ, આ જ ભાવને વ્યક્ત કરતી એક સરસ મજાની વેદના આવનારા ગીતમાં વ્યક્ત થઈ છે. સાંભળીએ. આપણ સૌએ હરતા ફરતા પિંજરા ઉપર બનાવ્યો મોરરૂડો ને એમાં ભર્યા નર્યા ચીતરા રે આપણ સૌએ હરતા ફરતા પિંજરાની વાત આવે ત્યારે લગ્નના 2, 3, 4, 5, 10 વર્ષ સુધી તો ક્યાંય પિંજરું ના લાગે, મજા આવે. આપણું લગ્ન જીવન, દાંપત્ય જીવન મસ્તીથી જતું હોય સાહેબ, ખાલી 20-25 વર્ષ થવા દો, પછી દરેક પુરુષ માટે જે રાષ્ટ્રીય ગીત બની જાય એ રાષ્ટ્રીય ગીત હવે આવી રહ્યું છે, જેને મુકેશજીનો કંઠ મળ્યો છે અને જે શબ્દો
દરેક પરિણિત પુરુષ કે જેના લગ્ન જીવનને 25-30 વર્ષ થઈ ગયા હોય એને વાચા આપનારા છે. સાંભળીએ આનંદ અને બ્રજેશ પાસેથી. સાચો પ્રેમ એટલે શું? સાચો પ્રેમ એટલે ઘરડા થવાનું સાથે બને એ એકરાર કરવો, એ સાચો પ્રેમ કહેવાય. આ ઘડપણ પણ છે ને બહુ બદતમીઝ ચીઝ છે. આપણે જેમ જેમ ઘરડા થતા જઈએ, આપણા દાંપત્ય જીવનમાં પતિ પત્ની હોઈએ, એક ઉંમર એવી આવે કે જ્યારે હવે આવનારી ઘડીઓ નજીક હોય ત્યારે સૌથી પહેલાં ચિંતા એ વાતની હોય કે ભગવાન એના પહેલાં મને લેજે. એ ચિંતાની જે વાત મુકેશજીના કંઠમાં કેવી અદ્ભુત રજૂ થઈ છે, આપણને બધાને એ ખાલીપો જ્યારે વર્તાય ત્યારે આપણને આ ગીત ગાવું, જ્યારે એક પાર્ટનર જતું રહે ને એક પાર્ટનર રહે ત્યારે ગીતના શબ્દો આંખમાંથી જળજળિયા લાવે ને એવા જળહળિયા આપણા દિલમાંથી પણ આવે એને કંઠ આપ્યો છે બ્રજેશનુંએ. તું કાનમ પાછો આવે મને તારી, મને તારી યાદ સતાવે. ઓ નીલ ગગન ના પંખે રૂ, પંખે રૂ. દરેક મહાન ગાયકના પોતાના અલગ મેનરિઝમ્સ હોય. દરેક જ્યારે રેકોર્ડિંગ કરવા જાય ત્યારે એમની જે પણ જે દિનચર્યા હોય એ બહુ જ અલગ પ્રકારની હોય. આપણા ઘણા બધા ગાયકો વિશે આપણે સાંભળ્યું છે કે એ લોકો જ્યારે પણ ગાવા જાય ત્યારે મેન્ટલી પ્રિપેર થવા માટે, શારીરિક રીતે પ્રિપેર થવા માટે અમુક એમના મેનરિઝમ્સ ચોક્કસ હોય. મુકેશજીનું મેનરિઝમ બહુ જ સરસ અને આપણને એકદમ અચંબો પમાડે એવું હતું. કારણ કે જ્યારે મુકેશજીના ગીતનું રેકોર્ડિંગ હોય, જ્યારે એમણે ગીત રેકોર્ડ કરવાનું હોય અથવા તો સ્ટેજ શોમાં ગાવાનું હોય, એની પહેલાં એ મરચાંની ભૂકી, એટલે કે લાલ મરચાંની ભૂકી ગળાની અંદર નાખે અને એ રીતે એમનો અવાજ ખુલે છે. બેઝ જે એમનો, આપણે જે આપણે બધા જ એના જે એનાથી આપણે પ્રભાવિત છીએ, બેઝનો રાઝ મુકેશજી પોતાના ઇન્ટરવ્યૂમાં કીધું છે કે જ્યારે જ્યારે મારું રેકોર્ડિંગ હોય અથવા તો મારું કોઈ સ્ટેજ શોનું પરફોર્મન્સ હોય ત્યારે આ રીતે હું એ તૈયારી મારી દિનચર્યાના ભાગમાં કરતો. હવે પછીનું જે ગીત છે ગેરફિલ્મી છે, અગેઇન અવિનાશભાઈના શબ્દો અને અવિનાશભાઈનું જ સંગીત. ચાલ્યા જ કરું છું, ગેરફિલ્મી ગીતોની પોતાની એક લજ્જત આજે ઘણી બધી તમને બ્રજેશનું વ્યાસ અને એમની ટીમે આપી છે. ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. આ જગત જન્મ્યું જ્યાંથી ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું. સંસારની પગધારને કોઈ ઘર નથી, મારા જ ઘરમાં ક્યાં જાઉં એ મુજને ખબર નથી. શ્રદ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું, ચાલ્યા જ કરું.
અસ્તિ નથી એની જ અસ્તિ ધારી લઈને બુદ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું રોજ સવારે ફિટનેસ ફ્રીક થઈને ગાર્ડનમાં જતા લોકો માટેનું બનેલું આ ગીત હતું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું કોઈ અંત જ નથી એનો કારણ કે આપણે બધા ફિટનેસ કોન્શિયસ થઈ બધાને સારું દેખાવું ગમે છે અને એમાં બી ઉંમર વધતી જાય એમ શરીરનું ધ્યાન રાખવા માટે આપણા બાળકો આપને કહેતા જાય એવા જ એક સરસ મજાના 55-60 વર્ષના બે એટલે કે હસબન્ડ વાઈફના ઘરે એમની દીકરી રહેવા માટે આવી એમની દીકરીના લગ્ન થઈ ગયા હતા એટલે એમના ઘરે રહેવા માટે આવી જોયું કે મમ્મી પપ્પાની હેલ્થ બરાબર નથી બંને થોડા આઉટ ઓફ શેપ છે એટલે એણે સરસ કામ એ કર્યું એણે એક કામ કર્યું કે મમ્મી પપ્પાને ખાવાનો બહુ શોખ એટલે એણે એમ કર્યું કે એક સરસ મજાનો એકદમ સુડોળ કાયાવાળી એક છોકરીનો ફોટોગ્રાફ ફ્રીઝમાં મૂકી દીધો એટલે જેવું એની મમ્મી ખોલે તો એને તરત જ એ ઇન્સ્પિરેશન મળે એવો સરસ ફોટો દેખાય કે મારે નથી ખાવાનું એટલે કોઈ વસ્તુ ના લે છોકરી ગઈ ફરીથી એના સાસરે અને પછી એક મહિના પછી આવી જોયું તો એના મમ્મીએ 10 કિલો વજન ઉતારી દીધું હતું અને પપ્પાને મળવાનું થયું 10 કિલો વજન વધી ગયું હતું કારણ કે એ એટલા માટે ખોલે કે જોઉં અને પછી હું ખાઉં એમ એટલે આ કોન્ટ્રાડિક્શન હસબન્ડ વાઈફમાં રહેતું હોય છે પણ આપણે ચાલે રાખો કારણ કે ઘરે આપણને ચાલવાનો પણ નહીં અને ખાવાનો પણ અવસર આપણી પત્નીઓ આપતી નથી પણ આપણે ફિટ રહેવાનું છે આપણે મસ્ત રહેવાનું છે અને હવે પછીનું જે ગીત જે છે એમાં બ્રજેશનું એ સરસ વાત કરી છે ફિલ્મ હતી જમાઈ રાજ અને આ જમાઈ રાજનું આ અવિનાશ વ્યાસના કમ્પોઝિશનમાં બનેલું આશા ભોંસલેજીએ સાથ આપ્યો હતો અને હું તને ગમું કે ના ગમું જો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસ ગમીશું એકબીજાને હું તને ગમું કે ના ગમું તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે ભ્રમર તો ત્યાં ભમે હું તને ગમું કે ના ગમું તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે ભ્રમર તો ત્યાં ભમે મતા સૂરજ આત્મે હું તને ગમું કે ના ગમું તું મને ગમે તું મને ગમે કે ના
ગાયકો બે પ્રકારના હોય. એક ગાયકો હોય નિટિંગના ગાયકો, નિટિંગ એટલે કે કોઈ પણ હાથ વણાટનું કામ જે કરતા હોય એ ગાયકો એવા હોય કે જેમને પોતે જે પણ ઇમ્પ્રોવાઇઝ કરીને ગાવું હોય એ ગઈ શકે. ફોર એક્ઝામ્પલ ગઝલ ગાયક હોય કે સુગમ સંગીત જે ગાતા હોય કે જેમણે બાંધેલું ગાવું ન પડે એટલે એ લોકો નિટિંગના ગાયક કહેવાય. અને બીજા જે ફિલ્મ સંગીતને વરેલા હોય, પ્લેબેક આપતા હોય, ફિટિંગના ગાયક હોય, એમણે બહુ જ બંધારણમાં ગાવું પડે, વગાડવું પણ પડે, અને માટે જ ઘણી વખત એ વધારે અઘરું પડતું હોય છે. કારણ કે જ્યારે તમને સંગીત બાંધેલું ન હોય ત્યારે તો કોઈ પણ ગાયકને પોતે ઇમ્પ્રુવાઇઝ કરીને ગાઈ શકે. અમારે એન્કરિંગમાં પણ એવું હોય, એન્કરિંગ ઘણા બધાને બહુ જ સરળ લાગે છે કારણ કે તમારે તો જે બોલવું એ બોલાય ને, પણ એની અંદરનું પણ બંધારણ હોય છે ક્યારે શું બોલવું, કેટલું બોલવું. એટલે ત્યારે અમારે કહેવું પડે કે અમે ફિટિંગમાંય ચાલીએ, નિટિંગમાંય ચાલીએ, પણ ફિલ્મ સંગીતના જે ગાયકો છે એમનું કામ, એમના સંગીતકારોનું કામ વધારે અઘરું છે કારણ કે એમણે બાંધેલામાં ગાવાનું છે, બાંધેલામાં વગાડવાનું છે. અને માટે જ મુકેશજી હોય, રફી સાહેબ હોય, લતા મંગેશકર હોય, આ બધા આપણા માટે પ્રણામ યોગ્ય એટલા માટે છે કે એમણે બાંધેલું ગાયું છતાં પણ આટલું ઉજળું ગાયું. હવે પછીનું જે ગીત છે એ માસ અને ક્લાસ બંનેને અપીલ કરે એવું છે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. ફિલ્મ હતી અખંડ સૌભાગ્યવતી, સંગીતકાર કલ્યાણજી આનંદજી. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. તમે ઉભા રહો, ઓ તમને બોલાવે પ્યાર, તમે ઉભા રહો, દિલના ખુલા છે દ્વાર, તમે ઉભા રહો, જરા ઉભા રહો, જરા ઉભા રહો. જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. થઈને પૂનમની રાત તમે આવ્યા હતા, પૂનમની રાત તમે આવ્યા હતા, થઈને જીવન પ્રભાત તમે આવ્યા હતા, તમે આવ્યા હતા, તમે આવ્યા હતા. વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ દર્શાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.
આપણે ઘણી વખત જિંદગીને બહુ સિરિયસલી લઈ લેતા હોઈએ છીએ, એટલી સિરિયસ હોતી નથી, પણ આપણે બધા જ બહુ સ્ટ્રેસમાં જીવીએ છીએ. આવો કોઈક સમય હોય, આવા 2-3 કલાક મળે તો પાછા રિફ્રેશ થઈ જઈએ, બીજા દિવસે ચાર્જ થઈ જઈએ. શોભિત દેસાઈ, મારા ખૂબ ગમતા કવિ અને સ્ટેજ પરના પરફોર્મર એન્કર, એમની મને બહુ એક રચના સરસ ગમે છે. જ્યારે જ્યારે સ્ટ્રેસ લાગે, ત્યારે જ્યારે આપણા નિર્ણય ઉપર શંકા આવે, ત્યારે એમની આ રચના મને યાદ આવે. એમનું મુક્તક, એમની ચાર લાઇન મને યાદ આવે કે એની દુઆથી સમયને સેરવું છું હું, એની દુઆથી સમયને સેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને ફેરવું છું હું. જીવનમાં સાચા નિર્ણય લીધા છે જ ક્યાં, જીવનમાં સાચા નિર્ણય લીધા છે જ ક્યાં, નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું, નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું. તો જિંદગીને સરળતાથી લેવા માટેનું પણ મુકેશજીનું એક સરસ મજાનું કમ્પોઝિશન તમારા માટે રજૂ કરવું છે. એટલે આ પૂર્વ ભૂમિકાની વાત કરી કે માણી લે તું જિંદગાની. આ માણી લે તું જિંદગાની ફિલ્મ હતી પાનેતર, કમલ બારોટ અને મુકેશજીનો કંઠ, સંગીત હતું અહેમદ દરબારનું. તો આ સરસ મજાનું ડ્યુએટ ગીત બ્રજેશનું અને આનલ પાસેથી સાંભળીએ. માણી લે તો જિંદગાની, માણી લે જુવાની, લૂટી લે ફૂલ ખીલ્યું છે રસ લૂટી લે, નથી કળી આનાની, માણી લે તું જિંદગાની. હૃદય તરંગે બોલે મીઠું જીવન ઉમંગે, વેતી હવા પડે જ કહે છે, વેતી હવા પડે જ કહે છે, આ બિચારી માની, માણી લે તું જિંદગાની, માણી લે જુવાની. આજના તમામ ગીતોનું સિલેક્શન તો તમને ગમ્યું જ હશે, કારણ કે થોડા ઓફબીટ ગીતોની સાથે સાથે જાણીતા ગીતોનો સરસ મજાનો સમન્વય હતો. પણ આજના ગીતોને સંગીતબદ્ધ કરવામાં જેમણે બહુ જ મહેનત કરી, ખરા અર્થમાં મહેનત કરી, અમે ઘણી વખત એમને એમ કહેતા હોય છે કે બહુ મહેનત પડી, પણ આ પ્રોગ્રામના તમામ ગીતોને સંગીતબદ્ધ કરવામાં જે અમારી ટીમને મહેનત પડી છે, એ ટીમની ઓળખાણ તમારા સુધી મારે કરાવવાની ચોક્કસ મને અંદરની લાગણી હોય. જેમણે ફ્લ્યુટ ઉપર સરસ મજાનો સાથ આપ્યો છે એ છે શ્રી કેયુર સોની. ગિટારથી જે આપણા બધાની સાથે રહી અને હંમેશા સંગીતની વાચા આપતા રહે છે એ વાસુ ચાવડા. ફર્સ્ટ કીબોર્ડ પર કેની, જે ઓક્ટોપેડ પર તમે જોઈ રહ્યા છો એ ભાવેશ ઠાકર. એવર વાઇબ્રન્ટ અને જેમની એનર્જીથી જ આખે આખો માહોલ સરસ મજાનો, તબિયત સુધરી જાય, એ કોંગોને ઢોલક પર શ્રી દિનેશ કુમાર. તબલા પર
ખૂબ મારો અંગત મિત્ર અને જેને જેની ઉપસ્થિતિ જ કોઈ પણ સંગીતના કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવી શકે એવો પાર્થ ત્રિપાઠી. અને આ તમામ સંગીતના જે તમામ સાજિંદાઓ છે એનું જે સંકલન જેમના હાથમાં છે અને જેમણે ઘણાય વર્ષોથી એક ધારી બેટિંગ કરી અને નોનસ્ટોપ ક્રીસ પર ટકી રહ્યા છે એવા શ્રી સંદીપ ક્રિશ્ચિયન, આખે આખો કાર્યક્રમ તમારા થકી અત્યારે જે પહોંચી રહ્યો છે એ પહોંચાડવાનું કામ વિશ્વા શાહ અને એમના ટીમના બાબાભાઈ કરી રહ્યા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ બાબાભાઈ. સંગીત તમારા સુધી જે સરસ રીતે પહોંચે છે, સાઉન્ડ તમારી સુધી જે પહોંચે છે એના માટે શ્રી યાસીનભાઈ તમારો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. તો હવે માત્ર બે ગીતો રહ્યા છે અને આ બે ગીતો આપણે સરસ રીતે માણવા છે. પહેલું જે ગીત એટલે હવેનું જે છેલ્લુંથી બીજું ગીત છે ડાકુરાણી ગંગા, આ ફિલ્મનું હતું, દિલીપ ધોળકિયાનું સંગીત અને વેણી પુરોહિતના શબ્દો, અનુરાધા પૌડવાલનો કંઠ મુકેશજીની સાથે મળ્યો. ગીત સાંભળીએ બ્રજેશનું અને આનંદ પાસેથી. ચાંદની રાતે રોહનસી ચિતડું નવાળીએ. મહતાબ સંગ મધુરો આ કાર્યક્રમનું હવે છેલ્લું ગીત આપણે રજૂ કરીએ છીએ.
આ ગીત રજૂ કરતા પહેલા એક વાત આજના બંને શીર્ષક ગાયકો માટે કહેવી પડે, કારણ કે 20 ગીતો સડસડાટ એક સાથે આટલી જ બધી સજ્જતા સાથે જેમણે ગાયા છે. સંગીત સંચલન તો જેમણે સંદીપભાઈ આટલું સરસ અદ્ભુત કર્યું, પણ એની સાથે સાથે એક વાત ચોક્કસ કહેવી પડે કે અમુક આમાંના ગીતો એવા હતા કે જેને લેવા એ પણ એ બહુ જ અઘરી વાત હતી. કારણ કે મોટાભાગે પોપ્યુલર ચોઇસથી અમે જઈ શકીએ અને તમને લોકોને એવા જ ગીતો પીરસી શકીએ કે જે તમે સાંભળેલા જ હોય, પણ તમને કંઈક નવું આપવાની નેમ રાજેશનુંના વિચારમાં આવી અને એણે આ સરસ નવો ઇનિશિયેટિવ લીધો, એનો વિશેષ આનંદ છે. હવે પછીનું જે ગીત, જે છેલ્લું ગીત આપણી જે આ સરસ મજાની આપણી આ રાતનું છે, એ એક એવા સંગીતકારનું છે, આમ આપણે બધાને એમ લાગે કે અવિનાશ વ્યાસ કેટલા બધા સર્જનો આપ્યા, પણ એમનું શ્રેષ્ઠ સર્જન કહ્યું તો એમનું શ્રેષ્ઠ સર્જન એ ગૌરાંગ વ્યાસ હતા અને છે. કારણ કે એમનાથી વધારે વિશેષ સંગીતમય સર્જન એમનું બીજું કોઈ હોઈ ન શકે કે જેમનો દીકરો પણ આટલો સરસ સંગીતથી એકદમ મંજાયેલો અને એમણે જ્યારે જ્યારે સંગીત આપ્યું ત્યારે દિલથી સંગીત આપ્યું છે. અને હવે પછીનું જે ગીત, જે જે ગુજરાતીઓ જ્યાં જ્યાં ગુજરાતીઓ હોય એ બધાનું પોતાનું ગમતું ગીત હોવાનું જ છે, કારણ કે આ ફિલ્મમાં ગૌરાંગ વ્યાસનું સંગીત હતું ને એમણે જાન રેડી દીધી હતી. મુકેશજીના માટે પણ આ ગીત આપણા બધાને એમને મેમરીમાં રાખવા માટેનું બહુ જ સ્પેશિયલ છે, કારણ કે મુકેશજીએ ગાયેલું છેલ્લું ગુજરાતી ગીત કોઈ હોય તો એ આ છે. એટલે હવે પછીનું જે ગીત છે એ ગૌરાંગ વ્યાસનું સંગીત સંચાલન અને ખેમરો લોડણ ફિલ્મ અહીંયાથી રજૂ કરશે બ્રજેશનું અને આનંદ. સાથે જે અવાજ ફિમેલ ગાયિકાનો છે એ ઉષા મંગેશકરનો છે. થેન્ક યુ સો મચ, હું સમ્રાટ દવે આપને ફરીથી સરસ રીતે આ કાર્યક્રમને જોવા માટે અને આ કાર્યક્રમને તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો અને આની જે લિંક છે એને પણ શેર કરજો તો આ સરસ મજાનો માહોલ એ લોકો પણ એમના ઘરે એન્જોય કરી શકે. થેન્ક યુ સો મચ, તમે બધા જ સરસ રીતે સેફ રહેજો, વેક્સિન આવી જ રહી છે. થેન્ક યુ. ચોરી જા
પડે તો માથું પટકી બીજું ત્યાં કર ફળી મરે બીજું ત્યાં કર ફળી મરે હવે ઘડી ઉગણે તેનો મારા ચોરી જાનારા મને મોત નવાગે ભણકારા આવરે